ડીસા નગરપાલિકામાં ફાળવાયેલી વિવિધ સમિતિઓના ચેરમેનોએ વિધિવત ચાર્જ સંભાળતા લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ડીસા નગરપાલિકાના તાજેતરમાં ફાળવાયેલ સમિતિના ચેરમેન દ્વારા વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા હાલ તેઓને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ડીસા નગરપાલિકાના ચેરમેન પદે બાંધકામ સમિતિના ઉત્સાહી ચેરમેન અતુલભાઈ શાહ દ્વારા ચાર્જ સંભળાતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટાઉન પ્લાનિંગના ચેરમેન પદે રાજુભાઈ ઠાકોર, દબાણ શાખાના ચેરમેન પદે રંજનબેન ખત્રી દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતાની જય સાથે લોકોમાં વિવિધ સમિતિની રચના પણ કરવામાં આવી હતી. વિવિધ સમિતિના ચેરમેનો દ્વારા આજે નગરપાલિકામાં ચાર્જ સંભાળતા ડીસા શહેર શિવસેના દ્વારા ચેરમેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીસાના ધારાસભ્ય શ્રી દ્વારા તમામ સમિતિની ચેરમેનોને ડીસા શહેરના વિકાસ કરવામાં પાછીપાની ન કરવાની સલાહ આપી હતી અને ડીસા શહેરમાં કેટલાક પ્રશ્નોને તાત્કાલિક વાચા આપીને લોકોને પડતી તકલીફો દૂર કરવાની સલાહ આપી હતી. આજે જે ભાજપ પક્ષે મારી કદર કરી અને મને જે હોદ્દો આપ્યો છે એ બદલ હું પક્ષનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. મારી મહિલા મંડળની બહેનો પણ એનો આભાર માને છે અને ખરેખર પક્ષ ધન્યવાદને પાત્ર છે જેણે મારી કદર કરી. ભારતીય જનતા પાર્ટી અને જે સદસ્ય છે નગરપાલિકા સમિતિના ચેરમેનો ચાર્જ પોતાના સમિતિના ચાર્જ લીધા છે અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મને જે જવાબદારી અને ચેરમેનના અંદરથી મને પાલન છે તે બધું હું ભારતીય જનતા પાર્ટી અને અમારા ધારાસભ્યશ્રી ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. પ્રકાશ ત્રિવેદી, જી ટીવી ન્યૂઝ, ડીસા.